રાજ્યમાં જેમ જેમ કોરોના કેસો વધી રહ્યા છે તેમ તેમ રેમડેસિવીર ઇન્જેક્શનની માંગ પણ વધી રહી છે. રેમડેસિવીર ઇન્જેક્શનને લઈ રાજનીતિ ગરમાઈ છે. રેમડેસિવીર ઇન્જેક્શનને લઈ પંચમહાલ જિલ્લાના મોરવા હડફ ખાતે કોંગ્રેસ અને ભાજપના બે દિગ્ગજ પ્રદેશ પ્રમુખ સામસામે આવ્યા છે. ઇન્જેક્શનને લઈ રાજ્ય સરકારે કોઈ મદદ નથી કરી હોવાનો દાવો સીઆર પાટીલે કર્યો તો બીજી તરફ અમિત ચાવડાએ પ્રહાર કરતા જણાવ્યું કે રાજ્યની 6.5 કરોડ જનતાને સીએમ ઇન્જેક્શન મામલે ખુલાસો આપે. સુરત શહેરના ભાજપ કાર્યાલય ખાતે રેમડેસિવીર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું, જેને લઈ સિસ્ટમ વિશે અનેક અણિયારા સવાલો ઉભા થઈ રહ્યા છે. એક તરફ ઇન્જેક્શન માટે લોકો રજડી રહ્યા છે તો બીજી તરફ 5,000 ઇન્જેક્શનના જથ્થાનું વિતરણ સીઆર પાટીલે સુરતના ભાજપ કાર્યાલય ખાતે કર્યું હતું. ઇન્જેક્શનની અછત હોવા છતાં વિતરણ માટે ઇન્જેક્શન ક્યાંથી આવ્યા તેવા અનેક સણસણતા પ્રશ્નો અમિત ચાવડા દ્વારા કરવામાં આવ્યા હતા. મોરવા હડફના સુલિયાત ગામે ચૂંટણી પ્રચાર અર્થે આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ ભાજપ પર નિશાન સાધ્યું હતું અને ઇન્જેક્શનને લઈ રાજ્યના મુખ્યમંત્રી રાજ્યની 6.5 કરોડ જનતાને જવાબ આપે તેમ જણાવ્યું હતું. પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે, લાઇનોમાં ઉભા રહેવું પડે છે, છતાં ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે પાટીલભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? મોરવા હડફ ખાતેની ભાજપની સમીક્ષા બેઠકમાં હાજર સીઆર પાટીલે આ મામલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇન્જેક્શનને લઈ રાજ્ય સરકારે કોઈ મદદ કરી નથી. સુરત શહેરના સેવાભાવી લોકોએ 5,000 ઇન્જેક્શન ખરીદ્યા છે, અમે સરકારની સાથે સાથે પૂરક ઇન્જેક્શન તરીકે આપવાના હોવાનું જણાવ્યું હતું. મોરવા હડફ વિધાનસભાની આજે બાય ઇલેક્શન છે. ભારતીય જનતા પાર્ટી આગળ પણ જીતી છે અને આ વખતે ફરી જંગી બહુમતી સાથે આ વિધાનસભાની ઇલેક્શન જીતવાની છે. અમારા ઉમેદવાર શ્રીમતી નિમિષાબેન સુથાર પણ ખૂબ સારા કાર્યકર્તા છે, પૂર્વ ધારાસભ્ય પણ છે અને વિસ્તારના લોકો સાથે એમની સારી પકડ છે. ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, ધારાસભ્યો, સાંસદો, પદાધિકારીઓ અને કાર્યકર્તાઓ આ ઇલેક્શનની તૈયારીમાં લાગે છે અને જંગી બહુમતી કેવી રીતે મેળવી શકાય એના માટે પ્રયત્નશીલ છે. મને વિશ્વાસ છે કે આખા ગુજરાતની અંદર જે રીતે ભારતીય જનતા પાર્ટીને સ્થાનિક સ્વરાજ્ય સહિતના 8 બાય ઇલેક્શનમાં જે રીતે સફળતા મળી છે એ સફળતાનો દોર યથાવત રહેશે અને ફરીથી મોરવા હડફ સીટ ઉપર એક રેકોર્ડ સર્જાશે અને ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર એક જંગી બહુમતી સાથે જીતશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે. સુરત શહેરના કેટલાક અમારા મિત્રોએ આ ઇન્જેક્શન ખરીદ્યા છે અને જે બજાર ભાવે મળતા ઇન્જેક્શનો ખરીદીને એને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે એનું વિતરણ કરી રહ્યા છીએ. મોરવા હડફ વિધાનસભાની પેટા ચૂંટણીમાં આજે લોકોની વચ્ચે લોકોને મળવા એમ વાત સાંભળવા માટે આવ્યા છે. અમે રાજ્ય ચૂંટણી પંચને પણ રજૂઆત કરી કે ગાંધીનગર કોર્પોરેશનની ચૂંટણી આ કોરોના મહામારી વધતા સંક્રમણ અને જે અવ્યવસ્થા અને કોરોનાની બેકાબુ સ્થિતિ છે એના કારણે મોકૂફ રાખવી જોઈએ. અમે કેન્દ્રીય ચૂંટણી પંચને પણ વિનંતી કરી છે કે ગુજરાતની પરિસ્થિતિ ખૂબ ખરાબ, ગંભીર છે, સરકાર તમામ મોરચે નિષ્ફળ છે, એવા સંજોગોમાં મતદારો લોકોને કોઈ પણ રીતે આરોગ્યની રીતે નુકસાન ના થાય એ માટે ચૂંટણીઓ મોકૂફ રાખવી જોઈએ. આજે આ વિસ્તારમાં જ્યારે આવ્યા છે ત્યારે અહીંયાના યુવાનો શિક્ષણથી વંચિત છે, રોજગારથી વંચિત છે, વિકાસના લાભ જે છે છેવાડાના માણસ સુધી મળ્યા નથી. આદિવાસી બક્ષીપંચ સમાજનો આ વિસ્તાર આજે પણ વિકાસથી વંચિત છે અને એના જ કારણે પેટા ચૂંટણીમાં પણ જેમ ભૂતકાળમાં આ વિસ્તારે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોને આશીર્વાદ આપ્યા હતા એ જ રીતે અમે સ્થાનિક ઉમેદવાર સામાન્ય પરિવારમાંથી આવનાર કાર્યકરને પક્ષ તરફથી ટિકિટ આપી છે અને ખૂબ ઉમળકારભેર આવકાર મળી રહ્યો છે. મોટા જાહેર સભાઓ રેલીઓ કરવાને બદલે નાની નાની ગ્રુપ મિટિંગ કરી અને કોંગ્રેસના ઉમેદવાર પ્રચાર કાર્ય કરી રહ્યા છે ત્યારે અમને ચોક્કસ વિશ્વાસ છે કે આ મોરવા હડફ વિસ્તારની જનતા પણ મંદી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને સરકારની જોહુકમી સામે મતદાન કરશે અને કોંગ્રેસને વિજય બનાવશે. શાહીન શેખ, લાઈવ ગુજરાત ન્યૂઝ, શહેરા.